गुड मॉर्निंग एवरीवन, आज आपणे एस ની ઓળખ વસ્તુ સાથે કરીશું, બરોબર? એસ ફોર સન, શું કહેવાય? એસ ફોર સન અને એસ કહેવાય, આપણે બુકમાંથી જોયું ને, એસ ને આપણે સેમાંથી ઓળખીએ? બુકમાંથી, સેમાંથી? આપણે અંગ્રેજીની બુકમાંથી, તો આજે હું તમને વસ્તુ સાથે ઓળખાવીશ, બરોબર છે? चलो हूँ तमने वस्तु साथे एस ने ओळखाउ छु, एस थी कई कई वस्तु थाय, बराबर? आ शू छे? स्ट्रॉबेरी, तो एस फॉर स्ट्रॉबेरी। पछी आ शू छे? स्टार, तो एस फॉर स्टार। पछी आ शू छे? सेवन। गुजराती में आपणे तमे गणित में कई रीते बोलो छो? सातड़े सात बोलो छो ने, तो ने इंग्लिश में शू कहेवाय? सातड़े सात ने सेवन कहेवाय। शू कहेवाय? सेवन, तो एस फोर सेवन। पछी आ शू छे? रोजे बधाय नाव छो ने, सेनाथी? साबुथी, तो एस फोर सोप। इंग्लिश में एने सोप कहेवाय, गुजराती में आपणे एने साबु कहीए, तो एस फोर सो। पछी आ शू छे? स्नेक, स्नेक एटले साप, एस फोर स्नेक। पछी आ शू छे? હું જ્યાં બતાવું છું તે જોજો, આને શું કહેવાય? સોક્સ, પગમાં પહેરવાના હોય ને મોજા, એને સોક્સ કહેવાય, એસ ફોર સોક્સ। પછી આ શું છે? સૂરજ, ઇંગ્લિશમાં એને સન કહેવાય, એસ ફોર સન। પછી આ શું છે? સી સ્ટાર, એટલે આ શું છે? એક પ્રકારની માછલી છે, ઈ સેમાં રહે? પાણીમાં, સેમાં રહે? પાણીમાં, એટલે એસ ફોર સી સ્ટાર। ચલો વન મોર ટાઈમ હું તમને બતાવું છું, હો? એસ ફોર સન, એસ ફોર સોક્સ, એસ ફોર સ્નેક, S for soap, S for strawberry, S for seven, S for